ગાંધીનગર મનપાની સ્થાયી સમિતિની આજે બેઠક મળી હતી. બેઠકમાં 15 મુદ્દાઓને આપવામાં આવી હતી મંજૂરી. પેથાપુર, જુંડાલ અને કોટેશ્વર ખાતે લાઇબ્રેરી માટે મંજૂરી આપવામાં આવી છે. સાથે જ મનપાના ફાર્મેન કમ ડ્રાઈવર વર્ગ 3ના સંવર્ગ માટે શારીરિક ક્ષમતા કસોટી નિયત કરવા અંગે ભલામણ કરવામાં આવી હતી. ગાંધીનગર મનપાના ફાર વિભાગના મહેકમમાં સુધારો કરવાની મંજૂરી અપાઈ હતી. મેયરની ગ્રાન્ટમાંથી સ્કૂલ બેગ ખરીદવા મંજૂરી આપવામાં આવી. 4000 સ્કૂલ બેગ માટે 6 લાખનું ચૂકવણું કરવામાં આવ્યું. ગાંધીનગર હદ વિસ્તારમાં 4000 રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવશે. તેમજ વૃક્ષ દીઠ 1600 રૂપિયા લેખે 64 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ સેફટી શાખાનું નવું મહેકમ માળખું મંજૂર કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકામાં 11 ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર અને હેલ્પરની ભરતી થશે. તો મુખ્યત્વે 4-5 અલગ અલગ વિષય ઉપર ચર્ચા થઈ, જેમાં જથ્થા વિધારા અને સમય મર્યાદા બે મુદ્દા એના હતા, જેને એમાંથી એક મુદ્દાને આપણે રદ કર્યો છે, બાકીનાને પાસ કર્યો છે. ટેન્ડર વિષય બે હતા, જેમાં વૃંદાવન ગૌધામ ગાયો માટે જે મેડિકલ દવાની જે ખરીદી છે એને આપણે મંજૂરી આપી છે, નેગોશિએશનને ધ્યાનમાં રાખીને. એવી જ રીતે 4000 રોપાનું આપણે 100% ઉગે એવી રીતે 1 વર્ષની માવજત સાથે આપણે એને આપવામાં આવે છે, જેમાં ઘણા બધા ક્રાઇટેરિયા છે. 8-10 ફૂટથી નીચે વૃક્ષ ન જોઈએ. પાણી, ખાતર, પછી પિંજરું, મેન પાવર, ટ્રાન્સપોર્ટેશન, બધી જ રિસ્પોન્સિબિલિટી 1 વર્ષ સુધી એમની રહેશે. વૃક્ષને જો ન ઉગે તો બીજું વૃક્ષ પણ લગાવીને એ જ ગ્રોથ પ્રમાણે મૂકીને આપવાની રિસ્પોન્સિબિલિટી એમની રહેશે. પેમેન્ટની અંદર પણ આપણે જેવું લગાવે પછી 50%, માર્ચ મહિનાના એન્ડમાં 25%, અને સંપૂર્ણ 1 વર્ષ પૂર્ણ થયા બાદ ચકાસણી કરીને બાકીના 25%નું પેમેન્ટ આપવાનું રહેશે. એવી રીતે આપણે એમને આ કામગીરી આપીએ છીએ. સાથે નીતિ વિષયક 4 મુદ્દા છે, જેની અંદર ફાયરમેન કમ ડ્રાઈવર, આપણે લાસ્ટ ટાઈમ જે મુદ્દો મૂક્યો હતો એની અંદર ક્ષમતા, એમની ચકાસણી માટેની કસોટીના એક પેરામીટર મૂકેલા છે, જસ્ટ કે ભાઈ સ્વિમિંગ તો 8 મીટરનું સ્વિમિંગ એ 8 સમય મર્યાદામાં કરવું જ પડશે તો જ એ પાસ થશે. એવી જ રીતે દોડની અંદર પણ ક્રાઇટેરિયા મૂકેલો છે, 8 મીટરની દોડ 8 મિનિટમાં કરવી પડશે. 1 સાઇઝથી વધારાનો પાઇપ ખભા પર મૂકીને એ લોકો 8 મીટર સુધી દોડી શકતા હોય જોઈએ સમય મર્યાદામાં, એ પણ મૂકેલું છે. અને સાથે રસ્સો ગાંઠ વગરનો પકડીને 20 ફૂટથી વધારે એ ચડી શકતા હોવા જોઈએ, એ બધા ક્રાઇટેરિયા પણ આપણે એની અંદર મૂકીએ છીએ. બીજા જનભાગીદારીના એના છે, સરકારી તરફથી ગ્રાન્ટ મળેલાના વિષયો છે. બે વિષય બહુ જ સારા છે. યોગ સેન્ટર બનાવવાનો છે આઇકોનિક ગાંધીનગરના સેન્ટરમાં. એન્ટ્રી ગેટ આગળ જ 6-0 પાસે આપણે બહુ સરસ મજાનું એક આઇકોનિક યોગ સેન્ટર બનાવ્યું છે. એને ધ્યાનમાં રાખી એના કન્સલ્ટન્ટ નીમવા બાબતની એક વિષય હતો. સાથે સ્કૂલની ગ્રાન્ટમાં બાળકોને જે 4000 બેગ આપી હતી એનો વિષય છે.